A very good morning to all my dear students. My name is Dr. Beena Somaiah from Dr. Subhash Arya Kanya Vidyalaya Junagadh. Welcomes you all in the video lecture of Business Administration of your 12th Commerce. Dear students, आपणे Business Administration मां second chapter જેનું નામ છે સંચાલનના સિદ્ધાંતો એનો ફર્સ્ટ વિડિયો લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યો છે અને અત્યારે આપણે સંચાલનના સિદ્ધાંતોનું જે ચેપ્ટર છે એનો સેકન્ડ વિડિયો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. સેકન્ડ વિડિયો લેક્ચર જે છે તેમાં આપણે ફેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતો વિશે સ્ટડી કરવાનું છે. સૌથી પહેલા ફેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતોમાં આપણે એ જોઈએ કે ફેડરિક ટેલર નું આખું નામ શું હતું. ફેડરિક ટેલર ને એફ ડબલ્યુ ટેલર કહેવામાં આવે છે. એનું ફૂલ નેમ છે ફેડરિક વિન્સ્લો ટેલર, જેણે સૌપ્રથમવાર વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ સ્ટુડન્ટ્સ વાત આ યાદ રાખજો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા છે એનું નામ શું છે, તો કે એફ ડબલ્યુ ટેલર. હવે વ્યાખ્યા આપણે જોઈએ કે વૈજ્ઞાનિક સંચાલન કેને કહેવાય છે, તો કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે, તેઓ એટલે કે તે માણસો, તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. એટલે વૈજ્ઞાનિક સંચાલન શું છે, તો કે સૌથી પહેલા તો તમે એ જાણી લો કે તમે તમારા માણસો પાસેથી કયું કામ લેવા ઈચ્છો છો, તમે તમારા માણસો મજૂરો કર્મચારીઓ પાસેથી કયું કામ કરાવવા માંગો છો એ તમારે જાણી લેવાનું, અને ત્યારબાદ તેઓ એટલે કે તમારા કર્મચારીઓ તે કામ ચોક્કસ રીતે અને ઓછામાં ઓછા ખર્ચે કરે તે રીતે આખું પ્લાનિંગ નક્કી કરવું, જેથી તમારા ઉત્પાદનની કોસ્ટ પ્રાઇસ છે, પડતર કિંમત છે એ ઓછી આવે. તો આને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન. હવે આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જોઈએ. ડિયર સ્ટુડન્ટ, વૈજ્ઞાનિક સંચાલનના ટોટલ 8 સિદ્ધાંતો છે. એમાં ફર્સ્ટ, વૈજ્ઞાનિક પદ્ધતિ, નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી સંચાલન કરવા માટે. હવે ઓલ્ડ મેથડ છે એ યુઝફુલ છે નહીં, તો વૈજ્ઞાનિક સંચાલન એવું કહે છે કે સંચાલન માટે નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો અને શ્રેષ્ઠ કાર્ય કઈ રીતે થઈ શકશે તેનો વિચાર કરવો. એટલે નવી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા શ્રેષ્ઠ કાર્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવે છે. સેકન્ડ, આયોજન અને અમલીકરણ. આયોજનનું કામ નિષ્ણાંતો કરે અને કામદારો તેનું અમલીકરણ કરે તેમ હોવું જોઈએ. આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટડી કરેલું હતું, એમાં ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી આવી રીતે સંચાલનની સપાટીઓ આપણે જોઈ હતી, અને ત્યારે આપણે એ વસ્તુ સ્ટડી કરી હતી કે આયોજન, ડિસિઝન્સ લેવાનું આ બધું કામ ઉચ્ચ સપાટી કરતી હોય છે, અને નિમ્ન સપાટી હોય છે તે આયોજન દ્વારા જે કાંઈ પણ કાર્ય નક્કી થયેલું હોય છે તેનું અમલીકરણ કરતી હોય છે. તો આ જ રીતે કામ થવું જોઈએ કે આયોજનનું કામ છે એ નિષ્ણાંતો એટલે ઉપરના લેવલના વ્યક્તિઓ કરે, અને તેના અમલીકરણનું કામ છે તે નીચેની કક્ષાના લોકો કરે એટલે કે કામદારો કરે. નેક્સ્ટ આવે છે કાર્ય વિશ્લેષણ. સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકમાં વધારો કરી શકાય છે. સૌથી પહેલા તો જે સમય નિરીક્ષણ છે, ગતિ નિરીક્ષણ છે, થાક નિરીક્ષણ છે એ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં સ્ટડી કરવાનું આવશે, પણ આ બધી વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવશે અને એ બધી વસ્તુઓના અભ્યાસ દ્વારા કરવાનું છે શું રિયાલિટીમાં, તો કે ઓછી પડતરે ઉત્પાદકમાં વધારો કરી શકાય. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પડતર કિંમત છે એ ઓછી આવવી જોઈએ અને ઉત્પાદકતામાં વધારો થવો જોઈએ, એને કાર્ય વિશ્લેષણ કહેવામાં આવે છે. તો આ રીતે વર્ક કરવું જોઈએ. ખાસ સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, થાક નિરીક્ષણ આ બધા શબ્દોનો એક્ચ્યુઅલ મિનિંગ શું થાય છે એ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં સ્ટડી કરશું. સો યુ જસ્ટ ડોન્ટ વરી અબાઉટ ધીસ વર્ડ્સ. નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ આવે છે પ્રમાણીકરણ.
ઓચારો સાધનો સમય કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે પ્રમાણીકરણ હોવું જોઈએ. પ્રમાણીકરણ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન કે કેવા પ્રકારના ઓચારો યુઝ કરવા, કેટલા ઓચારો યુઝ કરવા, કોઈ પણ કામ કરવાનું છે તો એના માટે કેટલો સમય હકીકતમાં લાગવો જોઈએ, તો એ બધી વસ્તુઓ નક્કી કરી લેવી કે એનાથી વધારે સમય આપણે વાપરશું, એનાથી વધારે માણસો યુઝ કરશું, એનાથી વધારે સાધનો યુઝ કરશું, તો એ આપણે સંસાધનોનો વધારે ઉપયોગ કર્યો કહેવાય. તો એવું થવું જોઈએ નહીં. સાધનો હોય, ઓજારો હોય, સમય હોય, માણસો હોય, માણસોની જે કલાકો છે, કામની કલાકો છે, એ બધી બાબતો માટે એક સ્ટાન્ડર્ડાઇઝેશન હોવું જોઈએ. તો એ વસ્તુ ખાસ જરૂરી છે. નેક્સ્ટ ફિફ્થ પોઈન્ટ આવે છે, વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. ફેક્ટરી હોય, કંપની હોય, જે બિઝનેસ હોય એમાં આપણે કામદારોની ભરતી કરતા હોય છે, તો એ યોગ્ય રીતે અને વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. આપણે કોઈ વ્યક્તિને ઓળખીએ છીએ એટલે આપણે તેને બિઝનેસમાં કામ આપી દઈએ છીએ એવું ના હોવું જોઈએ. એ લોકોની જે એટલે કે કામદારોની જે પસંદગી થાય છે એ યોગ્ય રીતે અને વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીઓના શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરે માપદંડ તરીકે ધ્યાનમાં લેવાય છે. જેને તમારે ભરતી કરવાના છે એ કર્મચારી, એ મજૂરો, એ બધાનું શિક્ષણ જોવું જોઈએ, કૌશલ્ય જોવું જોઈએ, આવડત જોવી જોઈએ, શારીરિક શક્તિ જોવી જોઈએ, તાલીમ એની પાસે છે કે નહીં, આ બધી વસ્તુઓ ચેક કરવી જોઈએ. અને આ બધી વસ્તુઓને પાયા તરીકે લઈ અને કોઈ પણ વ્યક્તિની બિઝનેસમાં, કંપનીમાં ભરતી કરવી જોઈએ. સમયાંતરે કાર્યક્ષમતામાં વધારો કરવા માટે તાલીમ ખાસ જરૂરી છે. તમે કોઈ પણ વ્યક્તિને કર્મચારી તરીકે પોતાની કંપનીમાં પસંદગી આપો છો, પોતાના બિઝનેસમાં પસંદગી આપો છો, ત્યારબાદ એની કાર્યક્ષમતામાં આગળ જતા ફરી વધારો થાય તેના માટે તમારે તમારા કર્મચારીઓને, તમારા કામદારોને હંમેશા તાલીમ આપવી ખાસ જરૂરી છે. એટલે કે પસંદગી અને તાલીમ આ બંને વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. નેક્સ્ટ સિક્સ પોઈન્ટ આવે છે, નાણાકીય ઉત્તેજન. વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજના જરૂરી. અલગ અલગ પ્રકારની વેતન યોજના છે એ બિઝનેસમાં ખાસ જરૂરી છે. તો આ રીતે અલગ અલગ વેતન યોજના તમારે તમારા કર્મચારીઓને, મજૂરોને આપવી જોઈએ. નેક્સ્ટ સેવન્થ પોઈન્ટ આવે છે, કરકસર. કરકસરમાં એવી જ વાત કરવામાં આવે છે ફરી કે તમે જે ઉત્પાદન કરો છો એની પડતર કિંમત છે, કોસ્ટ પ્રાઇસ છે, એ ઓછી આવવી જરૂરી છે. એટલે કે કોઈ પણ સંસાધનોનો અયોગ્ય રીતે બગાડ થવો જોઈએ નહીં. એક પોઈન્ટ આવે છે, માનસિક ક્રાંતિ. માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. સૌથી પહેલા તો માનસિક ક્રાંતિ કેને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. એટલે કે માલિકો અને મજૂરો વચ્ચે કોઈ પણ પ્રકારના ઔદ્યોગિક ઝઘડા થવા જોઈએ નહીં. માલિકને ઘણી વખત મજૂરોના વિચારો સાથે પ્રોપરલી રીતે મેળ ના આવતો હોય, ઘણી વખત મજૂરોને માલિકોના વિચારો સાથે પ્રોપરલી મેળ આવતો હોતો નથી, અને અમુક બાબતોને કારણે એ બંને વચ્ચે ઝઘડા થતા હોય છે, જેને ઔદ્યોગિક ઝઘડા કહે છે. નોર્મલી આપણે જોવા જઈએ તો સેલેરી માટે હંમેશા ઔદ્યોગિક ઝઘડા થતા હોય છે, કે માલિકો જે છે એ પોતાના કર્મચારીઓને ઓછી સેલેરી દેવા માટે ઈચ્છતા હોય છે, અને જ્યારે મજૂરો છે કે કર્મચારીઓ છે એ માલિકો પાસેથી વધુ સેલેરીની આશા રાખતા હોય છે. તો આવી રીતે આના સિવાય પણ ઘણા બધા કારણો હોતા હોય છે કે જેને કારણે માલિકો અને મજૂરો બંને વચ્ચે ઝઘડા થતા હોય, અને એ ઝઘડાઓને ઔદ્યોગિક ઝઘડા કહેવામાં આવે છે. પરંતુ કોઈ પણ ધંધામાં ઔદ્યોગિક ઝઘડા ન થવા જોઈએ, માનસિક ક્રાંતિ હોવી જોઈએ. એટલે કે માલિકો અને મજૂરો બંને વચ્ચે સુમેળ હોવો જોઈએ. કોઈ પણ કાર્ય કરવા માટે બંને લોકો છે એ પ્રોપરલી સાથે રહીને કાર્ય કરવા જોઈએ, સમાન હેતુ માટે કાર્ય કરવા જોઈએ. કોઈ પ્રકારના એમાં ઝઘડા કે વાદ વિવાદ થવા જોઈએ નહીં. તેને કહેવાય છે માનસિક ક્રાંતિ. અને માનસિક ક્રાંતિ હશે એટલે કે જો માલિકો અને મજૂરો વચ્ચે સુમેળ હશે
तो तनाव में घटाड़ो थशे। एटले के तमे जे फेक्टरी में एटले कोई फेक्टरी छे कोई बिजनेस छे एमां मालिको ने मजूरो वच्चे झगड़ा नहीं थाय तो ते कंपनी में कोई पण प्रकारनो तनाव जोवा मळशे नहीं अने एने कारणे कंपनी नी ध्येय सिद्धि छे ए सरल बनी जाय छे। જેવી રીતે એક કુટુંબમાં બધા સભ્યો વચ્ચે સુમેળ જરૂરી છે એવી જ રીતે કોઈ પણ બિઝનેસ કોઈ પણ કંપનીમાં માલિકો અને મજૂરો વચ્ચે સુમેળ એટલે કે માનસિક ક્રાંતિ જરૂરી છે। આવી રીતે સંચાલન વૈજ્ઞાનિક સંચાલનના ટોટલ 8 સિદ્ધાંતો છે જે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ। હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જે સ્ટડી કરવાનું છે એ છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ। वैज्ञानिक संचालन ना सिद्धांतों की टोटल 3 प्रयुक्तियों छे जे आपणे स्टडी करशुं। फर्स्ट समय निरीक्षण, केने केवाय समय निरीक्षण, तो के कोई पण कार्यनो भाग पूरो करवा माटे जेटलो समय लागे ते अंगे वैज्ञानिक रीते करवामां आवतो अभ्यास एटले समय निरीक्षण। कोई पण एक कार्य पूरु करवानुं छे तो ए कार्य पूरु करवा माटे जे समय लागे छे ए समयनो वैज्ञानिक रीते अभ्यास करवामां आवे छे तेने समय निरीक्षण कहेवाय छे। फॉर एक्जाम्पल आपणे कोई पण वेफरना 100 ग्रामना 100 पेकेट बनावा छे। सपोज बटेटानी वेफरना 100 ग्रामना 100 पेकेट बनावा छे तो एना माटे केटलो समय लागशे એનો જે અભ્યાસ કરવામાં આવે છે એને સમય નિરીક્ષણ કહેવામાં આવે છે। ફરી એક વખત બટેટાની વેફરના 100 ગ્રામના 100 પેકેટ બનાવવા છે તો એના માટે કેટલો સમય લાગી શકે એનો જે અભ્યાસ કરવામાં આવે છે એને સમય નિરીક્ષણ કહેવામાં આવે છે। આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે। ઇંગ્લિશમાં એને સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવાય। કેને સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવાય? તો કે આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે। સપોઝ આપણે વાત કરેલી કે બટેટાની વેફરના 100 ગ્રામના 100 પેકેટ બનાવવા છે તો એના માટે સપોઝ 1 કલાક જોઈએ। એના માટે આપણે એવું નક્કી કરીએ કે 1 કલાક છે એ એના માટે પ્રોપર છે તો એ જે 1 કલાક ફિક્સ થઈ સ્ટુડન્ટ એને કહેવાય છે પ્રમાણ સમય, સ્ટાન્ડર્ડ ટાઈમ, કે આટલો ટાઈમ લાગે એનાથી બહુ વધારે સમય લાગવો જોઈએ નહીં એને સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવામાં આવે છે, પ્રમાણ સમય કહેવામાં આવે છે। સેકન્ડ ગતિ નિરીક્ષણ। ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ। ઘણી વખત એવું હોય છે કે મજૂરો છે એને બિનજરૂરી ખોટી દિશામાં બિનજરૂરી હલનચલન કરવાનું થતું હોય છે તો તેને કારણે જે બગાડ થાય છે એ બગાડને દૂર કરવામાં આવે છે જેને ગતિ નિરીક્ષણ કહે છે। આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ, મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું કે બટેટાની વેફરના 100 પેકેટ બનાવવાના છે 100 ગ્રામના। હવે આ માટે જે એક ફેક્ટરી છે એ ફેક્ટરીના ફર્સ્ટ ફ્લોર ઉપર પ્રોડક્શન થઈ છે અને એના માટેનો રો મટીરિયલ્સ એટલે કે બટેટાની વેફર માટે રો મટીરિયલ્સ એ બટેટા ગણાય, એ જે બટેટા છે એનો સંગ્રહ થર્ડ ફ્લોર ઉપર કરવામાં આવેલો છે તો હંમેશા જ્યારે પ્રોડક્શન કરવાની જરૂર પડે ત્યારે આપણે થર્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર એ બટેટાને લઈ આવવા પડે। એના માટે મજૂરો છે એને અને લિફ્ટ પણ નથી હોતી સપોઝ આપણે એવું ધારીએ છીએ તો આ માટે થર્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર બટેટાને હંમેશા પ્રોડક્શન માટે લઈ આવવા પડતા હોય છે તો એના માટે આ એક એવી વસ્તુ ગણી શકાય કે જેને બિનજરૂરી બિનકાર્યક્ષમ હલનચલન કહી શકાય કારણ કે બટેટા રાખેલા છે થર્ડ ફ્લોર ઉપર અને પ્રોડક્શન થાય છે ફર્સ્ટ ફ્લોર ઉપર તો આ જે હલનચલન છે એ બિનજરૂરી હલનચલન છે। સપોઝ આપણે બટેટાને પણ કોઈ પણ રીતે એડજસ્ટ કરીને ફર્સ્ટ ફ્લોર ઉપર એનો સંગ્રહ કરી લઈએ તો થર્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપરની જે હલનચલન છે એ મજૂરોને કરવી પડે નહીં અને તેને કારણે મજૂરોને જે ઔદ્યોગિક થાક લાગે છે એ થાક પણ દૂર કરી શકાય તો આ રીતે બિનજરૂરી અને બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતો જે બગાડ છે એ બગાડને દૂર કરવો જોઈએ।
फर्स्ट फ्लोर ऊपर જ આપણે બટેટા રાખી દઈએ કે જેથી થર્ડ ફ્લોર ઉપર ચડી અને હર હંમેશાથી બટેટા નીચે ઉતારવા પડે નહીં. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને ગતિ નિરીક્ષણ કહેવામાં આવે છે, જેથી જે આ અવરજવરનો થાક છે એ દૂર કરી શકાય. ઔદ્યોગિક થાક દૂર થાય છે અને શ્રમનો લઘુત્તમ બગાડ થાય. મજૂરોને જે ઔદ્યોગિક થાક લાગે છે કેને કારણે થર્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર ઉપર બટેટા ટ્રાન્સફર કરવા માટે એ જે થાક છે એ થાક જેને ઔદ્યોગિક થાક કહેવાય છે જેને દૂર કરી શકાય. કેવી રીતે? આપણે શું કાર્ય કર્યું? વેફર બનાવવા માટે બટેટા જે રો મટીરિયલ્સ હતા એને આપણે થર્ડ ફ્લોર ઉપર રાખવાને બદલે ફર્સ્ટ ફ્લોર ઉપર રાખી દીધા, એથી ઔદ્યોગિક થાક જે છે એ મજૂરોનો દૂર થશે અને જે શ્રમનો બગાડ થતો હતો, એક્ચ્યુઅલમાં તો સ્ટુડન્ટ્સ આ શ્રમનો બગાડ જ કહી શકાય, કેટલી બધી કલાકો અને કેટલી બધી મજૂરી આ બટેટાને થર્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર ટ્રાન્સફર કરવા માટે જતું હતું, એ બગાડ છે એ દૂર થઈ શકે છે. અને આ શ્રમનો બગાડ દૂર થશે એટલે મજૂરોનો સમય બચશે, એટલે એ મજૂરોનો સમય છે એ વેફર બનાવવા માટે ઉપયોગી થઈ જશે. તો આવી રીતે ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતો જે બગાડ હોય છે એ બગાડને દૂર કરી નાખવાનો, જે કંઈ પણ ફેસિલિટી છે એ એવી રીતે ગોઠવી આપવાની જેથી મજૂરોને ઔદ્યોગિક થાક લાગે નહીં. નેક્સ્ટ થર્ડ પોઈન્ટ લાસ્ટ પોઈન્ટ છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. કામદારોને તેમના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. અલગ અલગ કામદારો છે એ ફેક્ટરીમાં પોતાનો અલગ અલગ સમય ફાળવતા હોય, તો જે કામદારો વધુ સમય આપે છે ફેક્ટરીમાં તો એને વધુ સેલેરી દેવો જોઈએ અને ઓછો સમય આપે છે તેને ઓછી સેલેરી દેવી જોઈએ. એક મજૂર એવો છે જે તમારી ફેક્ટરીમાં 10 કલાક કામ કરે છે તો એનો સેલેરી વધારે હોવો જોઈએ, અને એક મજૂર એવો છે જે તમારી ફેક્ટરીમાં 5 કલાક કામ કરે છે તો એનો સેલેરી ઓછો હોવો જોઈએ. અને સેકન્ડથી કે કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ. કોઈ કામદારો છે એ ખૂબ જ કાર્યક્ષમ છે, ખૂબ સ્પીડીથી ખૂબ સારું કામ કરે છે તો એ લોકોની સેલેરી વધારે હોવી જોઈએ, અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. જે લોકોની કેપેસિટી ઓછી છે, જે લોકોની કાર્યક્ષમતા ઓછી છે એવા કામદારોને ઓછી સેલેરી દેવી જોઈએ. તો આવી રીતે ભિન્ન વેતન દરની પદ્ધતિ અપનાવવી જોઈએ. અત્યારે તમે બોર્ડ પર ફ્રેડરિક ટેલરના સંચાલનના જે 8 સિદ્ધાંતો છે એ તેના મેઇન પોઈન્ટ અને સાથે કી પોઈન્ટ્સ પણ જોઈ શકો છો. ત્યારબાદ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની 3 પ્રયુક્તિ છે એના પણ મેઇન પોઈન્ટ અને કી પોઈન્ટ બંને જોઈ શકો છો. આ બધી જ વસ્તુઓ તમારે તમારી નોટબુકમાં કમ્પલસરી નોટ ડાઉન કરવાની રહેશે. આ વિડિયો લેક્ચર નંબર 2 ના એન્ડમાં તમને એક ક્વેશ્ચન એઝ અ હોમવર્ક આપવામાં આવે છે, જે તમારી બુકમાં સ્વાધ્યાય પેજ નંબર 28 પર પણ છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો, જે તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 5 છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે. એક જ ક્વેશ્ચન હોમવર્કમાં છે, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે આ વિડિયો લેક્ચર નંબર 2 છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ગુડ બાય, સ્ટે હોમ, સ્ટે સેફ.